ખોટા આક્ષેપની પણ અમે તપાસ કરે છે। પંચમહાલના હાલોલમાં જુગાર પર પોલીસના દરોડા। શિવરાજપુર નજીક જીમીરા રિસોર્ટમાં પોલીસે રેડ પાડી અને આ રિસોર્ટમાં કસિનો સાથે કોઈનથી રમાડાતો હતો જુગાર। માતર એમએલએ કેસરીસિંહ પણ હોવાની ચર્ચા જોવા મળી રહી છે। પોલીસે એમએલએ સહિત નબીરાઓને પકડ્યા છે। સ્થળ પરથી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ પકડ્યો છે। પાવાગઢ પોલીસ અને એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી। તો આ એક મહત્વપૂર્ણ ખબર। પંચમહાલના હાલોલમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા। શિવરાજપુર નજીક જીમીરા રિસોર્ટમાં પોલીસે રેડ પાડી અને આ રિસોર્ટમાં કસિનો સાથે કોઈનથી જુગાર રમાડાતો હતો। માતરના એમએલએ કેસરીસિંહ પણ એમાં હોવાની ચર્ચા છે। જોકે આ અંગે હજુ પુષ્ટિ થઈ શકી નથી। પોલીસે એમએલએ સહિત નબીરાઓને ઝડપી લીધા છે। જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પર મોટો આરોપ લાગ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખના પત્નીએ જ આરોપ લગાવ્યા છે। અમિત પટેલ છે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ અને અમિત પટેલે માર માર્યો હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો। પત્નીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા છે। અમિત પટેલના પત્નીનું મોટું નિવેદન, અમિત પટેલે ઘર કંકાસમાં મારઝૂડ કરી છે એવો આરોપ લગાવ્યો। પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ આક્ષેપ કર્યો। ફરિયાદ નહીં થાય તો હાઈકોર્ટ જવાની પણ તેમણે ચીમકી આપી છે। જૂનાગઢમાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ શહેર કોંગ્રેસ પ્રમુખના પત્નીએ લગાવ્યો છે અને એ પણ પોતાના જ પતિ પર। અમિત પટેલ જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ છે અને તેમના પર આ ગંભીર આક્ષેપો તેમના પત્નીએ જ લગાવ્યા છે। ઘર કંકાસમાં મારઝૂડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ નહીં થાય તો હાઈકોર્ટ જવાની પણ તેમણે ચીમકી આપી છે। રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં 84 નવા કેસ આવ્યા। કોરોનાના 300 દર્દી સાજા થયા છે, જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા છે। 15 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો। અમદાવાદમાં 18 નવા કેસ આવ્યા, સુરતમાં 16 નવા કેસ આવ્યા, વડોદરામાં 9 અને રાજકોટમાં 5 કેસ નોંધાયા। કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.44% પર પહોંચ્યો છે। એક દિવસમાં રસીના 2,84,791 ડોઝ અપાયા છે। ફાર્મા કંપની ઝાયડસે પોતાની વેક્સિન ઝાયકોવડીના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ DCGIની મંજૂરી માગી છે। ઝાયડસે પોતાની વેક્સિન કોરોનાના અલગ અલગ વેરિયન્ટ સામે અસરકારક હોવાનો દાવો કર્યો। દેશમાં કોરોના વિરોધી રસીકરણની ઝુંબેશમાં વધુ એક વેક્સિનનો ઉમેરો થઈ શકે છે। ઝાયડસે પોતાની વેક્સિન ઝાયકોવડીને લોન્ચ કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી માગી છે। ઝાયકોવડી વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં 28,000 સ્વયંસેવકો પર રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનો કંપનીનો દાવો છે। ઝાયડસે પોતાની આ વેક્સિનને દુનિયાની પહેલી પ્લાઝમિડ DNA વેક્સિન ગણાવી છે। ઝાયડસનો દાવો છે કે ઝાયકોવડી વેક્સિન કોરોનાના નવા વેરિયન્ટ અને ખાસ કરીને ડેલ્ટા વેરિયન્ટ સામે પણ અસરકારક છે। આ ઉપરાંત ઝાયકોવડી 12-18 વર્ષની વયના બાળકો માટે પણ સલામત હોવાનો દાવો કરાયો છે। 12-18 વર્ષની વયના 1,000 બાળકો પર રસીનું ટ્રાયલ કરાયું છે। ટ્રાયલ હેઝ બીન ડન કવરિંગ એન એજ ગ્રુપ સ્ટાર્ટિંગ ફ્રોમ 12 ઓલ ધ વે ટુ 75 એન્ડ અબાવ, સો ઇટ કવર્સ ઓલ એન્ડ વિથ કોમોર્બિડિટી, સો ધેટ્સ ધ એજ ગ્રુપ ધેટ વી હેવ કવર્ડ ઇન ધ સેફટી એન્ડ ઇમ્યુનોજેનિસિટી એન્ડ એફિકસી. The children data that we are covering for, we still have to do some work to show the immunogenicity, but already safety tolerability is there, and we had shown some data in the phase 2 also already. ઝાયકોવડી વેક્સિન અન્ય વેક્સિન કરતા કેટલીક બાબતોમાં અલગ પડે છે. મોટા ભાગની વેક્સિન જ્યાં 2 ડોઝની છે, ત્યાં ઝાયકોવડી 3 ડોઝની વેક્સિન છે. આ એક ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે, જેને ફાર્માજેટ નીડલ ફ્રી સિસ્ટમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે, જેનાથી રસી લેવી દર્દરહિત અને આડઅસર વિનાની બની રહેશે. જો ઝાયકોવડીને મંજૂરી મળે તો તે દેશમાં 5મી મંજૂર કરાયેલી વેક્સિન હશે. અગાઉ DCGIએ અમેરિકાની કંપની મોડર્ના, રશિયાની સ્પુતનિક તેમજ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપેલી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉમર ગૌતમના ધર્માંતરણ કાંડ